મતલબ છે ને ગાર્ડનો ને લઈને ચર્ચા કરવામાં આવી, ખાસ તો અમૂલ પાસે હવે 200 ગાર્ડન રહેશે, અન્ય જે બીજા ગાર્ડન છે તે બીજી બે એજન્સીને આપવાનો નિર્ણય કરાયો છે. અધિકારીઓ સાથે કઈ કઈ બાબતે ચર્ચા થઈ, શું નિર્ણય કરાયો છે અને હવે કઈ પ્રકારનું સંચાલન કરાશે? અમૂલના અધિકારીઓ સાથે એવી વાત કરી કે જે કંઈ અગાઉ આપણે બગીચાઓમાં જે પ્રોબ્લેમ હતો સફાઈને લઈને, પછી એની જાળવણી માટે કટિંગને લઈને, તો એ પ્રશ્ન ન બને એ આપણે એની પાસે માંગણી કરી છે. અને સિક્યુરિટીમાં પ્રોબ્લેમો હતા તે હવે એ નહીં, સારી રીતે એ કામ કરશે અને જે કંઈ પ્રોબ્લેમો છે એમના એ દૂર કરશે. અચ્છા, હાલમાં 283 જેટલા કારણો છે, હવે પછી કઈ એજન્સી પાસે કેટલા કારણો છે તે રાખવા માટે નિર્ણય કરાયો છે? કુલ 283 ગાર્ડન છે, એમાંથી 200 ગાર્ડન છે એ અમૂલને આપ્યા છે, બાકી એક શીતલ કરીને કંપનીની છે એમને આપેલા છે. હાલ કોરોના કેસ ઓછા છે, શું નિર્ણય કરવામાં આવ્યો છે? આ વખતે ફ્લાવર શો લેવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે કે ફ્લાવર શો માટે અમે તૈયારીઓ કરી રહ્યા છીએ, પણ જો કોરોનામાં જો કેસ વધશે તો એમાં આગળ નહીં વધીએ, પણ હાલ પૂરતી તમામ તૈયારીઓ કોર્પોરેશન કરી રહ્યું છે ફ્લાવર શો કરવા માટે. અચ્છા, કઈ તારીખથી કઈ તારીખ સુધીનું આયોજન રહેશે જેમાં અમદાવાદ શહેરના નાગરિકોને ફ્લાવર શોનો લાભ મળી શકશે? 1 તારીખથી 1 જાન્યુઆરી 2022 થી 13 જાન્યુઆરી 2022. સર, ડિસેમ્બર માસમાં 25 થી 31 દરમિયાન છે કાર્નિવલ યોજાતો છે, શું આ વખતે કાર્નિવલ યોજાશે? કાર્નિવલમાં એવું છે કે આ અત્યારે કોરોનાની જે રીતનું લહેર ચાલી રહી છે, જો કે અત્યારે કેસો તો ઓછા છે, પણ તે છતાંય આટલી મોટી સંખ્યામાં જ્યારે માણસ ભેગા થાય ત્યારે અત્યારે હાલ પૂરતું કાર્નિવલનું કોઈ પ્લાનિંગ છે નહીં. એ લોકોની માગણી હતી કે 25 રૂપિયા નાના બાળકો માટે, અને મોટા જે છે 14 વર્ષથી ઉપરના એના 35 રૂપિયા. પણ આપણે એવું નક્કી કર્યું છે કમિટી દ્વારા કે જે 25 રૂપિયાની જગ્યાએ 20 રૂપિયા કરેલ છે, અને જે 14 વર્ષથી મોટી ઉંમરના એ લોકોએ 35 રૂપિયા જે માગણી કરી છે એ આપણે 30 રૂપિયા નક્કી કરેલ છે. એની અંદર કોર્પોરેશન ટેક્સ, GST બધા તમામ ટેક્સો સાથે આ ભાવ નક્કી થયેલ છે.